એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 3 વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર 8 કીડી હતી કે હાથી હસેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 છે, નીચેના પ્રાણીઓ ક્યાં સંતાય તો તમને થપ્પો થઈ જાય અને એ શોધી જોડકા જોડો. તો પહેલું છે કીડી. તો કીડી ટેબલ ઉપર હોય તો આપણે તેને ફટાફટ શોધીએ અને થપ્પો થઈ જાય. કબૂતર, તો કબૂતર ડાળી ઉપર હોય તો આપણે તેને શોધીએ અને થપ્પો થઈ જાય. કૂતરું, તો ધાબાની પાળી ઉપર. મોર, તો ઝાડ ઉપર. હાથી, ઘરની બારી પાસે. માછલી, નાના પથ્થર ઉપર. આપણે તેને શોધીને થપ્પો કરી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, તમને ધોરણ 3 ના અન્ય સોલ્યુશનો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાં જઈને પણ તમે ગણિત, ગુજરાતી અને પર્યાવરણના અન્ય સોલ્યુશનો જોઈ શકો છો. પ્રશ્ન 2 જોઈએ. એન ઘેન દીવા ઘેન વાર્તામાં કયા બે મિત્રોની વાત છે? તો આ વાર્તામાં ચંદુ હાથી અને ટીકુ કીડીની વાત છે. બીજું, ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા? તો ચંદુ અને ટીકુ થપ્પોની રમત રમ્યા. ત્રીજું, ટીકુ ક્યાં સંતાઈ હતી જેથી ચંદુ તેને પકડી ન શક્યો? ટીકુ હાથીના કાન પાછળ સંતાઈ હતી જેથી ચંદુ તેને પકડી ન શક્યો. ચંદુ શા માટે જોરથી હસી પડ્યું? તો ચંદુ જીતી ગયો તેથી તે જોરથી હસી પડ્યું. પાંચ, ચંદુ અને ટીકુ થપ્પો રમતા ત્યારે દાવ દેતી વખતે પહેલા શું બોલતા? તો ચંદુ અને ટીકુ થપ્પો રમતા ત્યારે દાવ દેતી વખતે પહેલા એન ઘેન દીવા ઘેન બોલતા. હવે લીટી કરેલ અક્ષર પરથી ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે. જેમ કે શ્ર છે તો શ્રવણ, શ્રાવણ, શ્રમિક શબ્દ બનાવેલા છે. તો અહીં આપણે જે છે છ ત્યાં લીટી કરેલી છે, તો એના ઉપરથી ગુચ્છ, મુચ્છ, સ્વચ્છ આ રીતે શબ્દ બનશે. વિશ્વાસ, તો શ્વાસ, શ્વસન, શ્વાન એવા શબ્દ આપણે બનાવી શકીએ. તમે તમને આવડતા અન્ય શબ્દો ઉમેરી શકો છો. વરસાદ આવે ત્યારે આકાશ કેવું હોય છે તેના વિશે 3-4 વાક્ય લખો. તો વરસાદ આવે ત્યારે આકાશ કાળું ડિબાંગ હોય છે. ક્યારેક વરસાદમાં આકાશ સ્વચ્છ અને ચોખ્ખું પણ જોવા મળે છે. ક્યારેક વીજળીના ચમકારા પણ જોવા મળે છે. વરસાદમાં ક્યારેક આકાશમાં મેઘ ધનુષ્ય પણ જોવા મળે છે. આગળ જોઈએ પ્રશ્ન 5. વાક્ય સાચું બને એ રીતે ફરીથી લખવાનું છે. ઉદાહરણ તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. પહેલું, રેશમા આવતીકાલે મારા ઘરે આવી છે. આવતીકાલે છે તો રેશમા આવતીકાલે મારા ઘરે આવશે એ રીતે વાક્ય થશે. મમ્મીએ ગઈકાલે મને ખૂબ જ હસાવશે. ગઈકાલે છે એટલે વાત ગઈ ગઈ છે, તો ત્યાં આવશે. મમ્મીએ ગઈકાલે મને બહુ જ હસાવ્યો. આપણે અહીં લખશું હસાવ્યું. ત્રીજું, તેમાં આન્સર આવશે. આવી ગયાની જગ્યાએ આપણે લખશું આવે છે. કુંજ અને ખ્યાતિ દરરોજ નિશાળે આવે છે. ચોથું, દાદાના ચશ્મા ખોવાઈ ગયા મેં નથી સંતાડું. તો ત્યાં આવશે, દાદાના ચશ્મા ખોવાઈ ગયા મેં નથી સંતાડ્યા. તમે બંને શબ્દ વારાફરતી મૂકીને વાક્ય વાંચી લો તો પણ તમને જવાબ ખબર પડી જાય. પાંચ, મને પરી અને રાજાની વાર્તા બહુ જ ગમે હતી. તો એ વાક્ય કઈ યોગ્ય નથી લાગતું. તો આપણે મને પરી અને રાજાની વાર્તા બહુ જ ગમે છે એમ લખીએ તો વાક્ય કઈક બંધ બેસતું લાગે, એટલે આપણે હતીની જગ્યાએ છે લખવાનું રહેશે. હવે જોઈએ કોઠો સમજી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવું. તો ઝાડ, એને આપણે આ રીતે જમીન ઉપર. સાપ, તો દરમાં. એ રીતે આપણે તમે જોડકા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે જોઈએ વાક્યો. તો સાપ દરમાં રહે છે. વિમાન આકાશમાં ઉડે છે. ચકલીનો માળો ઝાડ ઉપર હોય છે. શિક્ષક નિશાળમાં ભણાવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વાક્ય બનશે. તો અહીં આપણે ધોરણ 3 વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર 8નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અમારા અન્ય સોલ્યુશનો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાં જઈને તમે અન્ય સોલ્યુશનો જોઈ શકો છો.